સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુર નગરપાલિકામાં અરજદારોના ખિસ્સા ખંખેરનારાઓ સાવધાન. અરજદારની જાગૃતિના પગલે પાલનપુર નગરપાલિકાની વ્યવસાય વેરા શાખાના બે કર્મચારીઓ 15,000ની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બંધાતા શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિઓનો દોર યથાવત. સુઈગામના રાજપુરા ગામમાં પણ શૌચાલય બાંધવામાં વેઠ વળાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે લાભાર્થીઓ દ્વારા ઊંડી તપાસની કરાઈ માંગ. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખૌફના પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂકેલા પંચમસિંહનો દાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે સમાન કર પ્રણાલી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીની નવી જોગવાઈઓ લાગુ કર્યા બાદ દેશભરમાં જીએસટીનો આકરો વિરોધ થતા કેન્દ્ર સરકારે શુક્રવારે વેપારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. શુક્રવારે મળેલી જીએસટી કાઉન્સિલની 22મી બેઠકમાં જીએસટીની જોગવાઈઓમાં ધરખમ ફેરફારો કરાયા છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી અંતર્ગત કેટલીક છૂટ આપવાની જાહેરાત કરી છે. આ છૂટથી નાના વેપારીઓ, નિકાસકારો અને ગ્રાહકોને ઘણી રાહત મળવાની આશા છે. આ બેઠક બાદ જીએસટીમાં થયેલા સુધારામાં મુખ્યત્વે જ્વેલરીને મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA દાયરામાંથી બહાર કાઢી દેવાઈ છે. જીએસટીમાં ફેરફાર બાદ હવે 2,00,000 રૂપિયા સુધીની જ્વેલરીની ખરીદી પર પાન કાર્ડ આપવું નહીં પડે. પહેલા 50,000 રૂપિયાની જ્વેલરીની ખરીદી માટે પણ પાન કાર્ડ આપવું ફરજિયાત હતું. વળી અગાઉ વેપારીઓને દર મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરવું પડતું હતું, પરંતુ હવે 1.5 કરોડના ટર્નઓવર સુધી દર 3 મહિને રિટર્ન ફાઇલ કરવી પડશે. જીએસટીને આ બે કાયદાની સૌથી વધુ અસર સોના ચાંદીના વેપાર ઉપર થઈ હતી અને સોના ચાંદીના વેપારીઓ દ્વારા સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો પણ કરાઈ હતી, જેના પગલે કેન્દ્ર સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઈ નવી છૂટછાટો આપતા ડીસા શહેરના સોની બજારના વેપારીઓમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે. શુક્રવારે સરકારે આ મહત્વની જાહેરાત કર્યા બાદ સોની બજારના વેપારીઓએ એકત્રિત થઈ આતિશબાજી કરી સરકારના નિર્ણયને વધાવ્યો હતો અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે ખડે પગે તૈયાર રહેવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે રાજુભાઈ ઠાકોર, કાંતિલાલ સોની, નટુભાઈ સોની, મૂળચંદભાઈ સોની સહિત યુવા ભાજપના રાકેશભાઈ ઠાકોર અને કૌશિકભાઈ સાધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ચોકસીઓ ઉપર, જ્વેલર્સ ઉપર જે 50,000થી વધારે ખરીદી ઉપર KYC જરૂર હતી, તે માન્ય શ્રી મોદી સાહેબે આજે કેન્સલ કરે છે. એના માટે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. બીજું, જે 2 લાખ સુધીનો બિલ માટે અમારે કોઈ ખરીદદારની ઓળખની જરૂર નથી, તેનાથી અમારા સોના ચાંદીના ધંધા ફાલી ફૂલ પડશે. એ માટે અમે મોદી સાહેબનો, ભારતીય જનતા પાર્ટીનો, જે ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એના માટે જે થાય, અમે ભાજપ સરકાર અમારું તરત જ ચોપડીને જે કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને જે જ્વેલર્સ ચોકસીઓમાં જે થોડી મનમાં કચાશ હતી, એ મોદી સાહેબના નિર્ણય પછી આખો પક્ષ ભારતીય જનતા પાર્ટીના પડખે ઉભો રહે છે. પૂરો સમાજ એમની સાથે રહી અને સાથ મિલાવીને ભારતીય જનતા પાર્ટી 2019 અને ગુજરાતમાં પણ આવે એના માટે તનતોડ મહેનત કરશે. ટોટલ સોની સમાજ ભારતીય જનતા પાર્ટીના કોઈ બી જે કમલના ઉમેદવારને મૂકે એને અમે જીતાડવા માટે કટિબદ્ધ છીએ અને 150+
એમાં અમે જીતાડવા પૂરી પૂરી મહેનત કરશું, એમાં કોઈ કચાશ નહીં રાખી. ડીસા શહેરની કાયાપલટના ખોખલા દાવાઓ વચ્ચે સ્થાનિક નગરપાલિકા આજકાલ શહેરમાં સફાઈ બાબતે એવોર્ડ આપવાના તાઇફા કરી રહી છે. પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં સ્વચ્છ પાણી આપવામાં પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારમાં અત્યારે દૂષિત પાણી અપાતું હોય લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા શહેરમાં આવેલી અંબિકાનગર સોસાયટીના રહીશો અત્યારે પાલિકા દ્વારા અપાતા પાણી પુરવઠાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાંથી પાલિકા તંત્ર સમયસર પાણી વેરો ઉઘરાવી લે છે, પરંતુ સ્વચ્છ પાણી આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે, જેના લીધે લોકોમાં પાલિકા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્યારે આ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતા પાણીમાં ગટર અને શોષ કૂવાનું દૂષિત પાણી પણ ભળી રહ્યું છે. આ વિસ્તારના લોકો પાલિકા દ્વારા અપાતા પાણીનો કોઈ જ ઉપયોગ કરી શકતા નથી. આ મામલે પાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે પાલિકા તંત્ર પાણીનું ટેન્કર મોકલી દે છે. જોકે લોકો ટેન્કરમાંથી પાણી ભરે તે પહેલા જ ટેન્કર ચાલક ટેન્કર લઈને છૂમંતર થઈ જાય છે, જેને પગલે લોકોને હવે પીવા માટે બહારથી પાણી ખરીદીને લાવવાની નોબત આવી ગઈ હોય સ્થાનિક પાલિકા સામે ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. કુવાનું પાણી અઠવાડિયેથી આવે છે, અમે હેરાન હેરાન થઈ ગયા, બાર ઘરડામાં ક્યાં નાવા ધોવા જઈએ, અઠવાડિયેથી હેરાન હેરાન થઈએ છીએ, કોઈ અમારું આભતું નથી, નગરપાલિકા પાણી આલે અડધું આલે અડધું નથી આલી જતા રહેતા, અમને અમારી દશા ગંધાઈ ગઈ. અમારા અંબિકાનગરમાં અમારા અંબિકાનગરમાં પાણી એટલું ખરાબ આવે છે, ગટરનું છંડાસનું બધું ભેગું આવે છે, કેમ પીએસઓ પણ કપડાં ધોવાનું અમે મન નહીં થતો કે અમે કપડાં ધોઈએ, આમ એટલું પાણી આમ હાથોને લઈ ગયા હતા, એવા આમ અઠવાડિયાથી અમે હરોન હરોન થઈ ગયા, કોઈ વાપરતો નથી અને આ ખણે છે પણ કોલ્ટ હાથોમાં આવતો જ નથી, તો હવે એમના બીમારી પડશે, છોકરો બીમાર પડશે, તેની જવાબદારી કોણ? આ વિસ્તારમાં પાલિકા દ્વારા આપવામાં આવતા દૂષિત પાણીને લઈ સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી આ રોજિંદી રામાયણનો કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે આજે આ વિસ્તારના રહીશ અમૃતભાઈ માળીએ જણાવ્યું હતું કે જો પાલિકા પ્રમુખ આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો આગામી સમયમાં તેઓ તેમના વિસ્તારના લોકોને લઈ ડીસા નગરપાલિકામાં જ ધરણા પર ઉતરી જશે. અંબિકાનગરમાં છેલ્લા 8-10 દિવસમાં ગંદુ પાણીની સમસ્યા છે, અને એ ગંદુ પાણી અત્યારે એટલું સવારે પહેલું પાણી આવે છે, એટલું ઢોળું પાણી આવે છે કે પીવા લાયક નથી અને કપડાં ધોવા લાયક નથી. નગરપાલિકા અમારી ગળીમાં હજી સુધી ટેન્કર પણ નથી મોકલ્યું, પાછળની ગળીમાં ટેન્કર મોકલ્યું છે, આ ગળીમાં ટેન્કર નથી આવ્યું, કે કશું પાણીની વ્યવસ્થા પણ નથી કરી. અને અમે કહીએ કે હજી આ વહેલું છે કે તહેવારો આવે છે, તહેવારોની અંદર વહેલાથી વહેલા જો આ નિકાલ લાવે તો સારું છે, નગર પૂર્વ અંબિકાનગર નગરપાલિકાની અંદર ધારણા કરીને બેસી જશે, નગરપાલિકા જવાબ આપવો પડશે. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાની તૈયારી હોય રાજ્ય સરકાર દ્વારા નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે બનાસકાંઠાના લાખણી ખાતે પણ આજે એક સાથે 4 નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા હતા. આજે લાખણી ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહમાં લાખણી ખાતે બંધાનાર નવી ITI કોલેજ, સરકારી સ્કૂલના વિજ્ઞાન પ્રવાહનું બિલ્ડિંગ, નવીન રેસ્ટ હાઉસ તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ મળી કુલ 41.50 કરોડના નવા વિકાસ કામોનું કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ રાજ્ય સરકારના મંત્રી કેશાજી ચૌહાણના વરદ હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો ઉપરાંત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના વાવ તાલુકાના સપ્રેડા ગામની પડતર જમીન આ ગામના જમીન વિહોણા પરિવારોને ફાળવવાની માંગણી સાથે ગામના અરજદારોએ ગત શુક્રવારે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ સરકારી તંત્રએ સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા સપ્રેડા ગામના અરજદારોએ તેમનું પ્રતિક ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. ખેતી લાયક જમીનથી વંચિત સપ્રેડા ગામના કેટલાક પરિવારો ખેતમજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે. આ પરિવારો હવે ખેતી માટે સરકારી પડતર જમીનની માંગણી કરી રહ્યા છે. આ અરજદારોએ થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ જો તેમને જમીનની ફાળવણી ના કરાય તો પ્રતિક ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે સરકારી તંત્રએ પડતર જમીનનું સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા સપ્રેડા ગામના અરજદારોએ તેમનું પ્રતિક ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. સપ્રેડા ગામના લોકોની સાથણીમાં અને એ રીતે જે જમીન વિહોણા લોકો છે એની જમીનની માંગણી હતી, એટલે 2 દિવસથી પ્રતિક ઉપવાસ પર હતા.
અમે મામલતદારશ્રીને કહી અને ખાતરી અપાવડાવી છે કે ભાઈ એની જો જમીન મળવાપાત્ર હોય તો એની જે નિયમ અનુસાર દરખાસ્ત કરવાપાત્ર થતી હોય તે દરખાસ્ત કરે તો એ દરખાસ્ત ઉપર કાર્યવાહી કરી અને જો એ લોકોને મળવાપાત્ર જમીન થતી હશે તે આપવાની કાર્યવાહી આપણે પોઝિટિવલી આગળ વધારીએ એવું આશ્વાસન આપ્યું છે અને એ લોકો એનાથી સહમત થઈ અને આશ્વાસન આપતા ઉપવાસ પૂર્ણ કરેલ છે અને પોતપોતાના અધિકારીએ એવું આશ્વાસન આપ્યું કે તમારા જે આ બે દિવસથી સખત તમે બધા બહેનો આવીને અહીં બેઠા હતા ઉપવાસ ઉપર એને તમને હું આશ્વાસન આપું છું કે કાલે સવારે ભાવના અને મામલતદાર નાયક મામલતદાર જે આવે એ આવીને તમારા ગામમાં પંચાયતમાં જેટલી પડતર જમીન પડી છે એની આવીને માપણી કરે અને એને જોઈ જાય આવીને અને પછી બહેનોને એવું કહે કે તમને માપ આ જમીન પડી છે અને સાહેબ જોડે આવીને કહે છે સાહેબ અમને માપ જમીન આપશે નહીં તો જમીન સાહેબ નહીં આપે તો પછી અમે કાલનો દિવસ જવા દઈશું પરમ દિવસે જવા દઈશું કદીક બે દિવસ અમે લેટ થશે પણ પછી અમે લેટ નહીં થયું પછી અમારા જે આ બહેનો છે ને બહેનો હંગાથે અમે આવી અને ભૂખ હડતાલ ઉપર બેસીશું મારા પશુપાલક છોકરો લઈને અમે અહીંયા આવીને હડતાલ ઉપર બેસીશું બનાસકાંઠાના થરાદ ખાતે જ્વેલર્સની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી. થરાદના મેઇન બજારમાં આવેલી નિરાલી જ્વેલર્સ નામની દુકાનમાં શુક્રવારે રાત્રે 8 વાગે અચાનક આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી. આગથી દુકાનમાં 1,00,000 રૂપિયાની કિંમતના દરદાગીના અને ફર્નિચરને નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. થરાદના દુકાનદાર પ્રકાશભાઈ સોની શુક્રવારે સાંજે દુકાન બંધ કરી નીકળ્યા બાદ આ ઘટના બનતા તેઓ તાબડતોબ દુકાને પહોંચી ગયા હતા અને ફાયર ફાઇટરની ટીમને બોલાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કોશિશ શરૂ કરી હતી. આ ઘટનાના પગલે થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રકાશભાઈ સોનીની દુકાનમાં આગ લાગી હોવાના સમાચાર મળતા ધારાસભ્ય પરબતભાઈ પટેલ અને પ્રતાપસિંહ રાજપૂત પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ દોડી આવી ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં દુકાનમાં પડેલ માલ સામાન અને ફર્નિચર બળી જતા 1,00,000 રૂપિયાનું નુકસાન થયું હોવા જાણવા મળ્યું છે. તસ્કર ટોળકી માટે મામાનું ઘર બની ગયેલા ભાભરમાં ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે ભાભર હાઈવે નજીક આવેલ નાગણેશ્વરી માતાજીના મંદિરમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ગત શુક્રવારની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ ભાભર હાઈવે પર આવેલા નાગણેશ્વરી માતાના મંદિરમાં ઘૂસી જઈ મંદિરના રૂમના તાળા તોડી અંદર પડેલ સરસામાનને વેર વિખેર કરી દઈ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પણ તસ્કરોને કંઈ હાથ લાગ્યું ન હતું અને તેમની મહેનત માથે પડી હતી. ઉલ્લેખનીય છે કે 10 મહિના અગાઉ પણ તસ્કરોએ આ મંદિરમાં ચોરી કરી હતી ત્યારે ફરીથી આ મંદિરમાં ચોરીનો પ્રયાસ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અને રાતે કોકિસમાં આવેલા માતાજીનું પેટી તોડેલી છે, દાન પેટી વત્તા 2 તાળા તોડ્યા છે ઓઈડીનો અને બધું વેર વેર કર્યો છે. પણ કોઈક આવી ગયેલું છે એટલે પૈસા લેવા રહ્યા નથી અને ભાગી ગયા છે અને માતાજીનું આ રીતનું રમર ભમર કરીને જતા રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં સગા જેઠે છરીની અણીએ નાના ભાઈની પત્ની પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. થરાદમાં જેઠે નાના ભાઈની પત્નીને પિયર મૂકવા જવાના બહાને ગાડીમાં દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો બહાર આવી છે. નરાધમ જેઠે ગાડીને રણ વિસ્તારમાં લઈ જઈ નાના ભાઈની પત્નીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે દુરાચારી જેઠ જગદીશભાઈ બ્રાહ્મણ સામે પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પાલનપુર નગરપાલિકામાં અરજદારોના ખિસ્સા ખંખેરનારાઓ સાવધાન. અરજદારની જાગૃતિના પગલે પાલનપુર નગરપાલિકાની વ્યવસાય વેરા શાખાના 2 કર્મચારીઓ 15,000ની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બંધાતા શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિઓનો દોર યથાવત. સુઈગામના રાજપુરા ગામમાં પણ શૌચાલય બાંધવામાં વેઠ ફળાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે લાભાર્થીઓ દ્વારા ઊંડી તપાસની કરાઈ માંગ. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખૌફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂકેલા પંચમસિંહનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે.
સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. અબ દેશ ચલેગા 10 રૂપે મેં 70 કિલોમીટર. પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. હમકો ચાઇના પે ભરોસા નહીં હૈ, નહીં હૈ. હમારા ભરોસા ઇન્ડિયા, ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા હૈ લાના, લાના. ગાડી ઇન્ડિયા કી ચલાના, ચલાના. ઓ ભૈયા, પર્યાવરણ પૈસા બચાના, બચાના. પુનવાલ ઈ બાઇક હૈ લાના, લાના. પેટ્રોલ સે મુક્તિ હૈ પાના, પાના. 20 રૂપે મેં 200 કિલોમીટર તુમ્હે ચલાના, ચલાના. ઓ ભૈયા, પુનવાલ ગાડી મેં ટાયર ટ્યુબલેસ, ટ્યુબલેસ. ઇસમે તો સેન્ટર લોક ડિસ્ક બ્રેક, ડિસ્ક બ્રેક. ફ્રી સર્વિસ હૈ પાના, પાના. પુનવાલ ઈ બાઇક ચલાના, ચલાના. અબ દેશ ચલેગા 10 રૂપે મેં 70 કિલોમીટર. પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, છેલ્લા કેટલાક સમયથી કહેવાતા વિકાસના મામલે વગોવાઈ રહેલી પાલનપુર નગરપાલિકામાં અરજદારોના ખિસ્સા ખંખેરવાનો ગોરખધંધો જોર પકડી રહ્યો હોવાની પ્રતિતિ કરાવતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે પાલનપુર નગરપાલિકામાં સફળ છટકું ગોઠવી પાલિકાના વ્યવસાય વેરા વિભાગના ક્લાર્ક તેમજ અન્ય એક કર્મચારીને લાંચ લેવાના ગુનામાં આબાદ રીતે ઝડપી લેતા પાલિકા છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. પાલનપુર નગરપાલિકા કચેરીમાં નૈવેદ્ય ધરાવ્યા સિવાય કોઈ કામ થતું ન હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે એક જાગૃત અરજદારે લાંચિયા કર્મચારીઓને પાઠ ભણાવવા માટે ACB પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ACBની ટીમે પાલિકા કચેરીમાં છટકું ગોઠવી આશરે 15,000 જેટલી લાંચની રકમ લેતા બે કર્મચારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. ACBની ટીમે હસમુખભાઈ જીવાભાઈ નામના જાગૃત અરજદારની ફરિયાદના આધારે પાલનપુર નગરપાલિકા કચેરીની વ્યવસાય વેરા શાખામાં છટકું ગોઠવી પાલિકાની વ્યવસાય વેરા શાખાના ક્લાર્ક અને વ્યવસાય વેરા અધિકારીને લાંચ કેસમાં ઝડપી લીધા હતા. પાલિકાની વ્યવસાય વેરા શાખાનો ક્લાર્ક દશરથ ઠાકોર પાલિકા કચેરીમાં જ ઝડપાઈ ગયો હતો, જ્યારે પાલિકાના વ્યવસાય વેરા અધિકારી MU ડામોરને આબુ હાઈવે પરના નક્ષત્ર બંગલોઝ ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી ઝડપી લેવાયા હતા. પાલિકાના આ બે કર્મચારીઓ લાંચ કેસમાં ઝડપાતા ખળભળાટ મચી ગયો છે અને પાલિકા કચેરીમાં ચાલતી તાનાશાહી પણ ખુલ્લી પડી ગઈ છે. ACBના આ સફળ ઓપરેશન બાદ પાલિકા વર્તુળોમાં હડકંપ મચ્યો છે, ત્યારે આ કર્મચારીઓ કોના ઇશારે અને કોના પીઠબળથી લોકોના ખિસ્સા હળવા કરે છે તેની પણ ઊંડી તપાસ કરી સચ્ચાઈ બહાર લવાય તેવી માંગ ઉઠી રહી છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વિચરતી વિમુક્ત જાતિના લોકોના સંગઠનને મજબૂત બનાવવા માટે ખાસ બેઠક યોજાઈ હતી. ધાનેરામાં આજે મામા બાપજીના મંદિર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વિવિધ વિચરતી જાતિઓના લોકોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિચરતી જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિચરતા સમુદાય સમર્થન મંચના સેક્રેટરી મિત્તલબેન પટેલે વિચરતી જાતિ સમુદાયના લોકોના ઉત્થાન અને તેમના હક માટે આગામી 14 ઓક્ટોબરે પાલનપુર ખાતે યોજાનાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. વિચરતી અને વિમુક્ત જાતિઓના પ્રાથમિક પ્રશ્નો
ખૂબ બધા છે. આઝાદીના આટલા વર્ષે પણ રેશન કાર્ડ, રહેવા માટે પ્લોટ નહીં, ઘર નહીં, બાળકોના શિક્ષણના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, પરંપરાગત ધંધા હજી ચાલતા નથી, આ બધા પ્રશ્નોને લઈને ખૂબ રજૂઆતો પછી પણ કામ નથી થઈ રહ્યા. એટલે આજે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે બધા એક જગ્યા ઉપર ભેગા થઈએ. પાલનપુરમાં અમે 14 ઓક્ટોબરે બપોરના ભેગા થવાના છીએ. આખા ગુજરાતમાંથી વિચરતી જાતિના મહત્તમ લોકો તે દિવસે આવવાના છીએ. અને મુદ્દો એટલો જ છે કે અમે આટલા બધા છીએ, સરકાર કહે છે એમ 60 લાખ કરતાં વધારે અમારી સંખ્યા છે, છતાંય અમે કેમ દેખાતા નથી એમ એમને. એટલે અમે પણ છીએ એ કહેવા માટે, અને અમારા આ પ્રાથમિક પ્રશ્નો આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને એમના ચૂંટણી ઢંઢેરામાં સમાય અને એને લઈને સરકાર કામ કરે અને અમને મહત્તમ લાભ મળે એ માટે થઈને અમે તે દિવસે ભેગા થવાના છે. અને આજે એની તૈયારી માટેની ધાનેરામાં પ્રાથમિક મીટિંગ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છ અને નિર્મળ બનાવવાનું અભિયાન છેડ્યા બાદ શૌચાલય નિર્માણની ઝુંબેશ વેગીલી બની છે, પરંતુ કેન્દ્ર સરકારના અનુદાનથી બંધાતા શૌચાલયોના નિર્માણમાં વેઠ વળાતી હોવાની રાડ ફરિયાદો વચ્ચે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના રાજપુરા ગામડી ગામમાં પણ શૌચાલયોના કામોમાં વ્યાપક ગેરરીતિઓ આચરી એકદમ હલકી કક્ષાનું બાંધકામ થતું હોવાના મામલે ઉહાપોહ સર્જાય છે. ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન ઉપાડ્યું છે, જેના પગલે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારો સ્વચ્છ અને સુંદર રહે તેમજ લોકો બીમારીઓના ભોગ ના બને તે માટે ઘરે ઘરે શૌચાલય બનાવી આપવા માટે સરકારી રાહે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. પરંતુ અમુક ભ્રષ્ટાચારીઓના સહકારથી સુઈગામ તાલુકાના રાજપુર ગામમાં શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સુઈગામ તાલુકાના ગામોમાં શૌચાલય બનાવવામાં અધિકારીઓની મિલીભગતથી એકદમ હલકી ગુણવત્તાનું બાંધકામ કરી શૌચાલયો બંધાયા છે. રાજપુરા ગામે 20-25 લાભાર્થીઓના શૌચાલય બનાવાયા છે, જેમાં સિમેન્ટ નામ પૂરતો વાપરેલ છે, જેથી ટૂંકા ગાળામાં સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. શૌચાલયના કૂવા પણ માત્ર 3-4 ફૂટની ઊંડાઈના જ કરવામાં આવ્યા છે. કેટલાક શૌચાલયમાં તો કૂવા બનાવ્યા જ નથી અને પાઇપના ભૂંગળા બહાર દેખાય છે. નિયમ પ્રમાણે એક પણ લાભાર્થી પરિવારને પાણીની ટાંકીઓ પણ આપવામાં આવી નથી, જેથી લાભાર્થી પરિવારોને આજે પણ છતી સગવડે શૌચ માટે ખુલ્લી જગ્યામાં જવું પડે છે. કોન્ટ્રાક્ટરો શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરી અધિકારીઓના ખિસ્સા ભરી રહ્યા છે, જેની સજા લાભાર્થીઓને ભોગવવી પડે છે. સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની વાત કરે છે, જ્યારે સુઈગામ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠામાં શૌચાલય નિર્માણના કામોમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. છેવાડાના વિસ્તાર સુઈગામ તાલુકાના રાજપુરા ગામે શૌચાલયના કામોની ગુણવત્તાની જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરાવે તેવી માંગ જોર પકડી રહી છે. રાજપુરાની અંદર આપણે જોઈએ તો શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયની અંદર એવડો મોટો ભ્રષ્ટાચાર છે કે જે કૂવાનો કોઈ ઠેકાણા નથી, જે ટપ મૂક્યા હતા ટપના કોઈ ઠેકાણા નથી, અંદર ખાલી શોભાના ગાંઠિયા જેવા ખાલી અમુક જણે ખરે કહેવાનો મતલબ કે ટપ જેવું કરી અને ઊભું કરીને મૂકી દીધું. એટલે આની અંદર જેને મસ્ત મોટો ભ્રષ્ટાચાર અમને જોવામાં મળે છે. અને આની અંદર કામ પણ એવું કરવામાં આવ્યું છે કે જે માલ વાપરવામાં આવે છે માલના પણ કોઈ ઠેકાણા નથી, તે જેની અમારે નર્મ વિનંતી સાહેબશ્રીઓ પાસે છે, અધિકારીઓ પાસે, કે આની જાહેરમાં તપાસ થાય કે જેથી કરીને અમારે કંઈ આના પાછળ આગળ કરવું ના જોઈએ. અને આની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમને નજરની અંદર રાજપુરામાં દેખાય છે. અને 100% તમે જોઈ શકો, અત્યારની જે સરકારની ગાઈડલાઈન મુજબ જોઈએ તો તમે એકે પણ મકાન છે એકે જે વસ્તુ શૌચાલય છે તે એક પણ શૌચાલય છે ને તમે માન્ય ન રાખો. અત્યારની ગાઈડલાઈન મુજબ એક પણ શૌચાલય એવું બનાવવામાં નથી આવ્યો, એવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અમારા રાજપુરા ગામની અંદર શૌચાલયની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે ટાંકું આપવું પડે એ પણ ટાંકું પણ નથી આપ્યું અને એકદમ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે કે જે અત્યારે હાલ પણ હાથથી ધક્કો મારીએ તો પણ પડી જાય એવા બનાવ્યા છે. અને કૂવાની ઊંડાઈ બિલકુલ ઓછી રાખવામાં આવી છે અને એકદમ તકલાદી કાર્ય કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. કોન્ટ્રાક્ટર જે ઋણીના બારોટભાઈ છે અને 50% જેવા બાકી રાખ્યા છે, લગભગ 20 કે 25 શૌચાલય બનાવ્યા છે અને બાકી બધા ગામને બાકી જ રાખ્યું છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખૌફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો 100 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂકેલા પંચમસિંહનો દાવો.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નવજાત શિશુઓ તેમજ ભ્રૂણને ત્યજી દેવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. આજે વધુ એક ત્યજી દેવાયેલ મૃત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠાના વાવ તાલુકાના માલસણ ગામ નજીકની કેનાલ પાસેથી મૃત ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વાવના માલસણ નજીકની કેનાલમાંથી મૃત ભ્રૂણ મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ડાકુનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી જાય છે. જો કે ડકેતી માટે કુખ્યાત ચંબલની ખીણમાં સતત 14 વર્ષ સુધી હાહાકાર મચાવી 100થી વધુ વટેમાર્ગોનું ઢીમ ઢાળી દઈ આડેધડ રીતે લૂંટ ચલાવવા માટે કુખ્યાત બનેલા ડાકુ પંચમસિંહે આજે બીકેની ચેનલ સાથે વાતચીત કરતા પોતાની ડાકુગીરીનો ખોફ તેમજ ડાકુમાંથી સંત બનવાની પરિવર્તન ગાથા પર પ્રકાશ પાડી પેટ છૂટી વાતો કરી હતી. આજની નવી પેઢીએ ડાકુ શબ્દ તો 1000 વખત સાંભળ્યો હશે અને ફિલ્મી ડાકુઓના પાત્રો પણ જોયા જ હશે, પરંતુ હાલની સ્થિતિએ ડાકુઓ જ નામશેષ થઈ ગયા હોય, નજરો નજર કોઈ ખૂંખાર ડાકુ જોવા મળે તેવી સંભાવનાઓ ખૂબ ઓછી છે. પડછંદ કાયા અને નિર્દયી સ્વભાવ એટલે ડાકુ, એવી વ્યાખ્યા સૌના માનસ પટેલ પર અંકિત થયેલી જોવા મળે છે. વળી ડાકુઓ કોઈ દયાભાવ વગર તેમનું કામ પાર પાડતા હતા તે વાતો પણ એટલી જ સાચી છે, પરંતુ કોઈ ડાકુ સાથે સંવાદ કરવાની તક મળે ત્યારે એટલું તો ચોક્કસ સમજી શકાય છે કે કોઈ જન્મજાત ડાકુ પેદા થતા નથી. આપણા સમાજ જીવનની ત્રુટિઓ કે અસમાનતાના લીધે સર્જાતી બદલાની ઉગ્ર ભાવના જ ડાકુઓની જન્મદાત્રી બને છે. નવાઈની વાત એ છે કે એક સમયે મધ્યપ્રદેશની ચંબલ નદીની કોતરોમાં
સતત 14 વર્ષ સુધી પોતાના નામનો જ સિક્કો ચલાવી ખૌફનો પર્યાય બની ગયેલા કુખ્યાત ડાકુ પંચમ સિંહ જ હાલ સંત જેવું જીવન જીવી રહ્યા છે અને તેમણે 1.5 દાયકા સુધી આચરેલી ડાકુગીરીનો તેમને કોઈ રંજ પણ નથી. હાલ પાલનપુરના મહેમાન બનેલા કુખ્યાત ડાકુ પંચમ સિંહ જે તે વખતની પરિસ્થિતિ અને બદલાની ભાવનાએ તેમને ડાકુ બનવા મજબૂર કર્યા હોવાનો નિખાલસ સ્વીકાર પણ કરી રહ્યા છે. 14 એપ્રિલ 1923 રોજ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં જન્મેલા અને માત્ર 4 ચોપડી ભણેલા ડાકુ પંચમ સિંહે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદભાઈ સુંદેસા સાથેની મુલાકાતમાં પોતાના જીવનમાં 2 વખત આવેલા ગજબના પરિવર્તન વિશે મોકળા મને વાત કરતા જણાવ્યું હતું કે જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારામારી થતા તેમનામાં બદલાની ભાવના જાગી હતી અને તેઓ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર જોશમાં આવી જઈ ચંબલની વાટ પકડી લીધી હતી. ચંબલ નદીના કિનારે પથરાયેલા વિશાળ જંગલને કર્મભૂમિ તરીકે સ્વીકાર્યા બાદ ચંબલ ઘાટીના ડાકુઓને મળી પોતે પણ ડાકુ બની ગયા હોવાનો સ્વીકાર કરતા પંચમ સિંહે જણાવ્યું હતું કે 14 વર્ષ સુધીના ડાકુ જીવનમાં તેઓ સતત વ્યસ્ત જ રહ્યા હતા. ડાકુ જીવન દરમિયાન 556 ડાકુઓની ટીમના સભ્ય રહી ચૂકેલા પંચમ સિંહ કહે છે કે જે તે વખતે ચંબલના ડાકુઓ કેન્દ્ર સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગયા હતા, જેથી તમામ ડાકુઓને પકડવા 1970 વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ડાકુઓને પકડનારને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી પડી હતી. કોઈ વ્યક્તિ અપને પરિવાર કો છોડકર જંગલો મેં જાના ચાહતા હૈ લેકિન પરિસ્થિતિયાં ઇન્સાન કો જહાં લે જાના ચાહે વહાં જાના પડેગા. એ મેને 96 વર્ષ કી ઉમ્ર મેં અનુભવ કિયા. પરિસ્થિતિઓ ને મુજે ડાકુ બનાયા. મધ્ય પ્રદેશ મેં ભિંડ જિલ્લા મેં ગ્રામ સિંહપુરા જિલ્લા ભિંડ મધ્ય પ્રદેશ મેં મેરા 1923 મેં 14 અપ્રેલ કો જન્મ હુઆ છત્રી કુલ મેં 4 ક્લાસ પઢાઈ કી. સન 1958 મેરે ગાંવ મેં એક પંચાયતી ચુનાવ હુઆ થા. ચુનાવ કે કારણ 2 પાર્ટી હો ગઈ. એક દિન દૂસરે લોગો ને મુજે બુરી તરહ સે મારા પીટા થા. 20 દિન અસ્પતાલ મેં રહે. બદલે કી ભાવના કો લેકર ચંબલ ઘાટી મેં ડાકુઓ સે મિલે. ડાકુઓ ને મુજે અપને સાથ મેં રખ લિયા. એક દિન 12 લોગો કો લેકર અપને ગાંવ મેં ગયે. 6 લોગો કો ગોલી સે પરમધામ પહોંચા દિયા. ડાકુ બન ગયે. જો ડાકુ બન ગયે 14 વર્ષ તક હમારા ડાકુ જીવન રહા. 556 ડાકુઓ કો હમારા ગ્રોથ થા. સભી ડાકુઓ કો મારને પકડને કે લિયે સન 70 મેં 2 કરોડ કા ઇનામ રખા થા. એક સમયે પંચમ સિંહ ડાકુની આગેવાની હેઠળ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારને ડાકુની તમામ શરતો સ્વીકારી ઝૂકવાની નોબત પણ આવી હતી. જે તે વખતે ડાકુઓએ ઇન્દિરા ગાંધી સામે 8 શરતો મૂકી હતી, જેમાં કોઈ ડાકુને ફાંસીની સજા ના કરવી, તમામ ડાકુઓને એક સાથે ખુલ્લી જેલમાં રાખવા, કેદી ડાકુઓને VVIP કેટેગરીના ભોજનની સુવિધા આપવી, ડાકુઓના બાળકોને ભણતરની પૂરતી સુવિધા પૂરી પાડવી, ડાકુઓના પરિવારને જીવન નિર્વાહ માટે વિદ્યા ખેતીલાયક જમીન ફાળવવી જેવી માંગણીઓ મુખ્ય હતી. એક સમય આયા, એક બાર મેને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કો લેટર લખા થા કે આપકી સરકાર બડી કે હમારી. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી બોલી કે ડાકુઓ કી ક્યા સરકાર હોતી હૈ. હમ લોગો ને કહા કે એક દિન મેં 25 ગાંવ ખાલી કર દેંગે, આપ કર સકતી હું. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કો બુરા લગા. ઉન્હોને જનરલ કો બુલાયા, કહા બમ્માટ સે ડાકુઓ કો ખતમ કરો. મુજે માલૂમ પડે આ બમ્માટ હોને વાલી હૈ. તો હમ લોગો ને ભેષ બદલ દીએ, સબ કિસાન બન ગયે. 3 દિન હેલીકોપ્ટર ઘૂમે. જબ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કી યોજના સમાપ્ત હો ગઈ તો પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ને લોકનાયક જયપ્રકાશ નારાયણ કો બુલાયા ઓર કહા કે આપ ડાકુઓ કે પાસ મેં જાઓ, જો ડાકુ માંગેંગે સો હમ દેંગે. લોકનાયક જયપ્રકાશ નારાયણ હમ લોગો કે સામને આયે ઓર કહા કે આપ લોગ સમર્પણ કર દો, સરકાર આપકી મદદ કરેગી. તો હમ 556 ડાકુઓ ને ચંબલ ઘાટી મેં મીટિંગ કી થી, ઉસમેં પ્રસ્તાવ રખા થા કે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી મેરી 8 શરતો કો માનેંગી, હમ લોગ સમર્પણ કર દેંગે. જેમાં પહેલી શરત થી કિસી ડાકુ કો ફાંસી ના હો, ખુલી જેલ મેં રખા જાય, 2 ક્લાસ કા ખાના દિયા જાય, 30 વીઘા જમીન દી જાય, બચ્ચો કે લિયે પઢાઈ લિખાઈ નોકરી દી જાય. ઇસી પ્રકાર કી સુવિધા જિનકો મેને સતાયા ઉનકે બચ્ચો કો ભી નોકરી દી જાય, ઉનકો ભી જમીન દી જાય.
જનમાનસમાં ખૂબ ખૂંખાર અને નિર્દય તરીકે ઓળખાતા કોઈપણ ડાકુઓની બહેન દીકરીના રક્ષણ માટેની પ્રતિબદ્ધતા આજે પણ વખણાય છે. ત્યારે નારીના સન્માનનું રખોપું કરવા માટે પોતાના સાથીને પણ ઝાડ સાથે બાંધી જીવતો સળગાવી દેનાર ડાકુ પંચમસિંહ કહે છે કે સતત 3 વર્ષ સુધી ખુલ્લી જેલમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની ટીમ દ્વારા જીવન પરિવર્તનનું શિક્ષણ મળતા તેઓ તેમજ તેમની સાથેના તમામ 556 ખૂંખાર ડાકુઓના જીવનમાં અનપેક્ષિત રીતે આમૂલ બદલાવ આવી જતા હાલ મોટાભાગના ડાકુઓ ડાકુગીરી છોડી સંત જેવું નિર્મળ જીવન જીવવા લાગ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડાકુ પંચમસિંહે તેમની જીવનયાત્રા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. इन शर्तों के आधार पर हम 556 डाकुओं ने सन 1972 में समर्पण किया था. उस समर्पण की आवाज़ भारत में का सारे विश्व में गूंजी थी. हजारों मीडिया देश विदेश का आया था. जब खुली जेल मंगौली हमको रखा तो मेरे ऊपर न्यायालय के मुकदमा चले कि मेरे ऊपर 100 कत्ल के आरोप थे, 200 पकड़ डकैती के आरोप थे. न्यायालय ने मुझे फांसी की सजा दी. लोकनायक जयप्रकाश नारायण ने अपील की. राष्ट्रपति ने फांसी की सजा को भी परिवर्तन कर दी. इसके बाद जब खुली जेल मंगौली भोपाल के पास में रखा तो प्रधानमंत्री इंदिरा गांधी ने ब्रह्मा कुमारी विश्वविद्यालय की बहन भाइयों को बुलाया और कहा था कि आपकी संस्था को हम जब ही मानूंगा पहले डाकुओं का परिवर्तन करके दिखाओ. तो सरकार ने लोगों के लिए खाने पीने की व्यवस्था की थी, रहने की व्यवस्था की. 3 वर्ष तक खुली जेल मंगौली में ब्रह्मा कुमारी विश्वविद्यालय की शिक्षाएँ दी गई. इस विद्यालय की शिक्षाओं के द्वारा हम 556 डाकुओं के विचार बदल गए. सरकार ने 8 वर्ष में ही छोड़ दिया था. ये विद्यालय की शिक्षाएं एक समाज के लिए बहुत प्रेरणादायक शिक्षाएं हैं. आप सभी लोग आए इस शिक्षाओं को धारण करें. ओम शांति. हवे जोईए आजना गण बजाना भाव. ડીસા ગણ બજારમાં આજે એરંડાના ભાવ 880 થી 887 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 630 થી 641, ઘઉંના 312 થી 319, બાજરીના 225 થી 251, ગવાના 631, અડદના 651 થી 788, રાજગરાના ભાવ 800 તેમજ મગફળીના ભાવ 750 થી 870 રૂપિયા રહ્યા હતા. ડીસા ગણ બજારમાં આજે એરંડાની 235 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 555, ઘઉંની 21, બાજરીની 777, ગવાની 50, અડદની 15, રાજગરાની 11 તેમજ મગફળીની 2280 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નરમાશ, જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 275 રૂપિયા ઘટીને 30,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 39,850 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 200 રૂપિયા વધીને 39,650 રૂપિયા રહ્યો હતો. સમાચારમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલનપુર નગરપાલિકામાં અરજદારોના ખિસ્સા ખંખેરનારાઓ સાવધાન. અરજદારની જાગૃતિના પગલે પાલનપુર નગરપાલિકાની વ્યવસાય વેરા શાખાના 2 કર્મચારીઓ 15,000 ની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બંધાતા શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિઓનો દોર યથાવત. સુઈગામના રાજપુરા ગામમાં પણ શૌચાલય બાંધવામાં વેઠ વળાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે લાભાર્થીઓ દ્વારા ઊંડી તપાસની કરાઈ માંગ. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખૌફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો 100 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂકેલા પંચમસિંહનો દાવો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.